ભાભર તાલુકાના વીસીના કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. વાત કરવામાં આવે તો ભાભર તાલુકાની તો ભાભર તાલુકાના ગામડાઓમાં પણ ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર સહસી ઓપરેટર મંડળ આજે વિવિધ પ્રકારની પડતર માગણી સાથે ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી આવ્યા છે. તો ભાભર તાલુકામાં પહેલા આરોગ્ય કર્મચારીઓ, પછી આશા વર્કર બહેનો અને હવે વીસીના કર્મચારીઓ પણ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ભાભર તાલુકામાં વીસીના ક્રમ કર્મચારીઓ 9 સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતર્યા છે. તો કમિશન બેઝ ગ્રાન્ટ હટાવી ફિક્સ વેતન 19,500 સરકારી પગાર ધોરણે લાગુ કરવામાં આવે. 16 વર્ષથી પગાર વગર કામ કરતા હોય તે કર્મચારીને જાહેર કરી વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે તેવી અનેકવિધ પડતર માગણીને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર કર્મચારીઓ ઉતર્યા છે. આજરોજ અમે અમારી પડતર માગણીઓને લઈને ટીડીએસને આવેદન પત્ર આપવામાં આવ્યો. અમારી પડતર માગણીઓ છે, પગાર આપવામાં આવે, કમિશન પ્રથા બંધ કરવામાં આવે અને વીસીને વીમા કવચ પૂરું પાડવામાં આવે, જોબ સિક્યુરિટી આપવામાં આવે અને જ્યાં સુધી અમને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર રહીશું અને જો સરકાર અમારી માગણીઓ સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ.